મિત્રો આજે આપણે ધોરણ 5 નું કાવ્ય છે સાત જે પ્રથમ સત્રનું છેલ્લું કાવ્ય છે અલગ દલગ અને તેના જે કવિ છે તે છે બાલમુકુંદ દવે તો આ એક ઉર્મી ગીત છે જેમાં કૃષ્ણ અને રાધા જે કૈલાસ લીલા લીલારત્ય છે તેના વિશે સમજાવવામાં આવ્યું છે શું થાય છે તો કે એક વખત રાસ લીલા એટલે કે ગોપીઓ અને પાંડવો છે એ પૂનમમાં જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે રાત વચ્ચે છે તો શું થાય છે કે રાધા ગોપીઓ અને પાંડવો બધા છે એ રાસ રાસ રમતા હોય છે તો એટલામાં રાધાનું રાસ રમતા રમતા રાધાનો જે મોતીનો હાર છે તે તૂટી જાય છે હાર તૂટતા શું થાય છે કે ભાઈ બધા મોતીને તો મળી ગયા પરંતુ રાધાનું જે એક મોતીનું છે તે ખોવાઈ જાય છે તો રાધા છે એમ કે છે કે હે કૃષ્ણ તે અમારું મોતીનું ચોરી લીધું છે એવી ખબર બધાને છે કે તું તોફાન કરે છે તે જ મારું મોતી લઈ લીધું છે આવું સાંભળતા ભગવાન કૃષ્ણ શું થાય છે રિસાઈ જાય છે અને કદમના ઝાડ પર બેસીને વાંસળી વગાડવા લાગે છે પરંતુ વાંસળીનો સુર સાંભળતા જ રાધા શું થાય છે એકદમ તે વાંસળીનો સુર સાંભળતા રાધા વિગવટ થઈ જાય છે અને વિગવટ થતા તે શું થાય છે કે ભગવાન કૃષ્ણ પાસે દોડી જાય છે આજે આપણે અવું કાવ્યમાં ભણશું તો જોઈએ કે ભાઈ અલગ દલગ ઝાંઝર ઝલગ તો શું કહે છે કે અલગ દલગ અલગ દલગ એટલે શું થાય તો શબ્દ સમૃદ્ધિમાં જો હો અલગ દલગ અલગ તો એટલે થાય બાળકોની એક રમત અલગ અલગ એટલે બાળકોની રમત અને શું કહે ઝાંઝર ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક ઘરે હોય ઝાંઝરી પાયલ જેને આપણે કહીએ છીએ તે પ્રક્રિયામાં ઓછા નાના અલગ એથી સુંદર લાથા હોરી મુકડું ઝડકે ઝલક ઝલક શું કે છે કે બધા જે રાધાઓ દાદા છે ગોપીઓ છે અને કાનડો બધા છે શું કરે છે કે અલગ અલગ રમે છે અને પગમાં અલગ અલગ રમતા પગની અંદર જે ઝાંઝરો પહેરેલા છે તેનો અવાજ આવે છે અને યમુનાનો મનમોહક મુલક મુલક એટલે કે જે પ્રદેશ છે યમુના નદીના કાંઠે બધા શું કરે છે આ લોકો રાસ રમે છે અને એકથી સુંદર રાધા ગોરીને મુકડું ઝળક ઝળકાય છે હવે રાધા ગોરી જે રાધા છે ખૂબ જ સુંદર છે તો આ રાસ રમતા એનું જે મુખ છે એ ઝલક ઝળક એટલે કે ચકચકાટ કરે છે ચળકે છે આ બે પૂનમ ચાર ઉગ્યો છે રાસ ચગ્યો છે ચમક ચમક ગોપી ભેળો કાન ખુશ્યો છે ઢોલ વાગે ધમક ધમક શું કે છે કે ભાઈ આકાશની અંદર પૂનમનો ચંદ્ર છે છમ છમ એટલે કે જે પગમાં પહેરેલી ઝાંઝરીનો જે અવાજ છે છમ છમ વાગે છે અને શું કે છે કે રાસ ફેલાઈ રહ્યો છે રાસ રમતી વખતે શું કે છે કાનુડો છે એ પણ આ ગોપીઓની અંદર રાસ રમતા અંદર શું કે રા કાન ખુશ્યો છે એટલે ગોપીઓ છે આ રાસ લાગે છે એની અંદર કાનુડો પણ રાસ રમવા આવ્યો છે અને ઢોલ પણ વાગે છે કેવો ઢોલ વાગે છે ઢોલ વાગતા જે અવાજ થાય છે કે ધમક ધમક એટલે કે ઢોલ વાગે છે ઢોલ પણ વાગી રહ્યો છે રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે ચલક ચલક બધા ચડિયા પણ એક તૂટે છે રૂએ રાધિકા છલક છલક શું કહે છે કે ત્યાં બધા લોકો રાસ રમે છે ત્યાં એટલી વાતમાં છે રાધા છે તેનો જે ગળામાં પહેરેલો હાર છે તે તૂટી જાય છે અને હાર તૂટતા જે મોતીડા છે ચલક ચલક એટલે કે જે મોતી મેળાના છે એ ચમક પાડવા લાગે છે બધા ચડિયા પણ એક શું કહે છે કે હારના બધા જ મોતી ચડી ગયા પણ એમાંનો એક મોતી છે એ ચડતું નથી રૂએ રાધિકા છલક છલક હવે આ મોતી ખોવાઈ જાય છે મોતી રાખાને મળતું નથી એટલે રાધિકા છે એ રોવા લાગે છે લીધું હોય તો આલે કાના મોતી મારું ચલક ચલક તારા ચરિત્ર છે ક્યાં છાના જાણે આખો મલક મલક શું કહે છે હવે કે રાધા કહે છે કે હે કાના જો તને મારું મોતી મળી ગયું હોય તો મને આપી દે તો શું કહે તારા ચરિત્ર એ કે તારા ચરિત્ર વિશે તો આખું ગામ જાણે છે કે તું તોફાન કરે છે મસ્તી કરે છે એવું બધાને ખબર
પાછો આપી દે. આવું સાંભળતા ભગવાન કૃષ્ણ કૃષ્ણ શું થાય છે, રિસાઈ જાય છે. કેમ કે ભગવાન કૃષ્ણએ એનું નદી લીધું નથી, એટલે ભગવાન કૃષ્ણ છે રિસાઈ જાય છે. અને રિસાતા શું કરે છે કે પોતે રાસ મૂકીને ક્યાં જાય છે, કે કદમનું જે વૃક્ષ છે એ કદમના વૃક્ષ ઉપર જાય છે. અને અલગ અલગ પાસળીઓ સૂર ગયેલા છે. હવે ભગવાન કૃષ્ણ રિસાતા શું કરે છે કે કદમના વૃક્ષ ઉપર બેસી જાય છે અને ત્યાં વાંસળી વગાડે છે. રાધા દોડે જીત અધીરે રાસ રચ્યો છે અલક દલ સૂર વણાએ ધીરે ધીરે ઉર તણાએ અલક પલ્લક. શું કે છે કે ભગવાન કૃષ્ણ છે પોતે વાંસળી વગાડે છે કદમના ઝાડ ઉપર, તો આ વાંસળીના સૂર છે. શું કે છે, વાંસળીનો સૂર જ રાધાના કાને સંભળાતા રાધા અધીરી અધીરી માનું હોય એટલે કે જે સૂર સાંભળવા રાધા છે એ અધીરી બની ગઈ છે. ને શું કે છે કે અલગ અલગ રાસ રચ્યો છે તે વાંસળીના ધીમા ધીમા સૂરમાં તેનું હૃદય છે એ મલકાતો શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. ભગવાન જે કૃષ્ણ વાંસળી વગાડે છે તો રાધાનું મન છે કેવું ગોરવાઈ જાય છે, કે ભગવાન જે વાંસળી વગાડે છે તેમાં ભગવાનનું મન રાધાનું જે મન છે તે ગોરવાઈ જાય છે. અલગ અલગ છાંજર છલક રડિયાળો ચંદાનો મલક એટલી સુંદર રાધા ગોરી ટુકડું ચરકે ચલક ચલક. તો શું કે છે કે અધર પધર છાંજરના ઝંકારે જમુના નદીના કિનારે જે સરસ મજાનું રાજ રસાયું છે તે રઢિયાળો લાગે છે, સુંદર લાગે છે. અને એટલી સુંદર કોણ છે, તો કે છે રાધા છે, ખૂબ જ સુંદર છે. જેને તેનું મુખ છે એ ચમકે છે. આ કાવ્ય તમારું અહીંયા પૂરું થાય છે. પાછળ જોવો શબ્દ સમજૂતી લખેલી છે કે ચાંચર એટલે કે પેગે પહેરવાનું એક ઘરેણું, રઢિયાળો એટલે કે આંખને આંખને ઠારે તેવું સુંદર અને મનમોહક, જમના એટલે કે યમુના નદી, મલક એટલે કે તમને કીધું કે મૂલક અને પ્રદેશ, જળકે એટલે ચમકે, ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક, ચવ્યો છે એટલે કે ખૂબ ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ, આ એટલે કાના મને આપી દે તે, કાનો એટલે કનૈયો અને બાળકૃષ્ણ, ચરિત્ર એટલે કે ચરિત્ર, ગોપીચંદ વલ્લભ એટલે કે ગોપ્યોના વાહલા કૃષ્ણ, કદમ એટલે કે એક વૃક્ષનું નામ છે, બંસી એટલે માંસળી, અલગ છલક એટલે કે અલગ છલક એટલે કે દૂરથી આ છે એવું સંભળાય તે રીતે, રૂઢિ પ્રયોગ આપેલો છે કે તે ઉર તાણવું એટલે કે દિલ ખેંચાવું. હવે ભાષા સંહિતામાં જો શું કહે છે કે આ કાવ્યની અંદર કેટલા બધા પ્રાસ વાળા શબ્દ એવા છે, તો કે અલગ દલક ઝલક મલક છમક છમક આવા પ્રાસ વાળા શબ્દ એવા છે, તો વગેરે જેવામાં એક સરખા બે મૂળાક્ષરો છે. જો છે ને ક ક અને ખ, તો સંતળી મૂળાક્ષર એટલે કે દંત વાળા મૂળાક્ષરો છે, જેવા કે ખ મ લ ય સ વ વગેરે. અને ગીતને શબ્દોને શાસ્ત્રને કારણે લય લખ્યો છે. હવે નીચે કહેવતો આપેલી છે, શું કહે છે કે સમાનાર્થી કહેવતો. હવે તમારે આની અંદર સમાનાર્થી કહેવતો લખવાની છે, કાંકરે કાંકરે પાડ બંધાય તો એમાં તમને સામે શું આવેલું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો બીજી કહેવત છે કે અધૂરો ઘોડો છલકાય, તો આપણે એની સામે કહેવત લખવી પડે કે ભાઈ ખાલી ચણો વાગે ઘણો. પછી દાજિયા ઉપરદાન, તો શું કે છે કે એની સમાનાર્થી એટલે કે ભૂકાળમાં અધિક માસ ગાજિયા મેં વર્ષે નહીં, તો એનો સમાનાર્થી થાય કે વસ્યા કુતરા કરે નહીં. જાજા પાત્રણ્યામાં, તો સામ ત્યાં જમ. હવે નીચે સ્વાધ્યાયના પ્રશ્ન જોવો, તો શું કે છે કે પેજ નંબર તમારો 39 ઉપર જે સ્વાધ્યાય લખ્યું છે એમાં દરેક પ્રશ્નના જવાબ એક એક વાક્યમાં લખો. તો રાધા કોના કરતા સુંદર છે, તો તમારે જવાબમાં લખવાનું રહેશે કે ભાઈ રાધા છે જમનાના રઢિયાળા પ્રદેશ કરતા કોણ સુંદર છે. રાસ ક્યારે રચાયો છે, તો કે જ્યારે આપની અંદર પૂનમનો ચાંદ ઉગેલો છે ત્યારે રાસ રચાયો છે. રાસમાં કોણ કોણ રમે છે, તો તમારે લખવાનું રહેશે કે રાસમાં શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે, તો શ્રી કૃષ્ણ છે એ કદમના વૃક્ષની છાયામાં બેસીને બંસીને વગાડે છે. રાધિકા કોની પાસે શું માંગે છે, તો કે રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું મોતી માંગે છે. પછી નીચેની કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે.
चलक चलक ढमक ढमक પછી છલક છલક અને મલક મલક એવા શબ્દ સમૂહ તમારે માંથી ગોતીને પાઠ્યપુસ્તકમાંથી ગોતીને લખવાના છે પછી તમારી બોલીમાં નીચેના શબ્દો લખો તો બધા કોણ થાય હો પછી બીજું ચાલ્યું એટલે મેળો કહ્યું એટલે પીધું મૂક્યું એટલે મેક્યું આપ્યું એટલે દીધું અને સહાય એટલે મેહા પછી છેલ્લે જોવો કે નીચેના શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ આપણે લેવાનું છે અ એટલે કે આ પછી છે મૂકડું પછી રઢિયાળો પછી રાધા ગોરી રાસ અને છેલ્લી આવશે રાસલીલા અહીંયા તમારો પ્રથમ સત્રનો જે કોર્સ છે તે પૂરો થઈ છે